વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ વિષય ગણિત પ્રકરણ ચાર દ્વિચલ કેની ચર્ચા કરી ગયા એનો એક ટૂંકો પરિચય આપણે જોઈ લઈએ કે સેશન એક ની અંદર આપણે એકચલ સુરેખ સમીકરણ સુરેખ સમીકરણ દ્વિચલ સુરેખ સમીકરણ એની વ્યાખ્યા અને એની ચર્ચા કરી હતી બીજા સેશનની અંદર દ્વિચલ સુરેખા સમીકરણના ઉકેલોની ચર્ચા કરી હતી ત્રીજા સમીકરણની ત્રીજા સેશનની અંદર આપણે દ્વિચલ સુરેખા સમીકરણના આલેખો કઈ રીતે બને એની ચર્ચા કરી હતી એના આલેખો કેવા હોય એની ચર્ચા કરી હતી અને સ્વાધ્યાય ચાર પોઈન્ટ ત્રણનો પ્રશ્ન એક આપણે જોયો હતો કે એના આલેખો આપણે કેવા મળે છે આ લેખો આપણે જોયા હતા હવે આપણે ચર્ચા કરવાની છે સ્વાધ્યાય ચાર પોઈન્ટ ત્રણના પ્રશ્ન નંબર ચારથી સ્વાધ્યાય ચાર પોઈન્ટ ત્રણનો પ્રશ્ન નંબર બે આપણે હાલ પૂરતો કરવાનો નથી પ્રશ્ન નંબર ત્રણ એ પ્રશ્ન નંબર ત્રણની ચર્ચા આપણે સેશન નંબર ટુની અંદર કરી ગયા છીએ એટલે તમને ત્યાં જ છેલ્લે એન્ડમાં આઠ સેશન ટુની અંદર મેં કહે કીધેલું હતું કે પ્રશ્ન સ્વાધ્યાય ચાર પોઈન્ટ ત્રણનો પ્રશ્ન ત્રણ એના જેવો છે એટલે તમે બે જ કમ્બાઈન કરશો એટલે તમને ખ્યાલ આવી જશે હવે વાત કરીએ છીએ પ્રકરણ નંબર સોરી સ્વાધ્યાય ચાર પોઈન્ટ ત્રણની અંદર પ્રશ્ન નંબર ચારની ઘણી વખત આપણે અમુક અમુક પ્રશ્નોને જ્યારે સોલ્વ કરતા અથવા અમુક વસ્તુ હોય ત્યારે આપણે એક વિધાન સ્વરૂપે આખું એક વાક્ય આપેલું હોય અને વાક્યની ઉપરથી આપણે દ્વિચલ સુરેખ સમીકરણ બનાવવાનું હોય અને બનાવ્યા પછી આપણે એનો આલેખ દોરવાનો હોય તો એવી જ એક રકમ આપણે અહીંયા આપી છે અહીંયા લખ્યું છે કે એક શહેરમાં ટેક્સી ભાડું આ પ્રમાણે છે પ્રથમ કિલોમીટરનું ભાડું કેટલું છે આઠ રૂપિયા ત્યારબાદના દરેક કિલોમીટર માટે ભાડું કેટલું છે રૂપિયા પાંચ કાપેલ અંતર કેટલું છે એક્સ કિલોમીટર કુલ ભાડું રૂપિયા વાય તો આ માહિતી પરથી તમારે દ્વિચલ સુરેખ સમીકરણ પહેલાં તો લખવાનું છે અને પછી એનો આલેખ દોરવાનો છે હવે આલેખ દોરતા લગભગ તમને ફાવતા જ હશે ફક્ત જો હું તમને આનું સમીકરણ અને એના ઉકેલો શોધી દો તો આલેખ સરળતાથી થઈ જાય આપણે જોઈએ કે અહીં કાપેલ અંતર એક્સ કિલોમીટર આપણે રકમમાં આપ્યું છે કાપેલ અંતર કેટલું છે એક્સ કિલોમીટર કારણ કે આપણે બધાને ખબર છે કે જ્યારે આપણે ક્યાંય બહાર જઈએ તો આપણે ટેક્સીનું જે ભાડું ચૂકવીએ છીએ ભાડું આપણે કિલોમીટરના હિસાબે ચૂકવીએ છીએ અહીંયા આપણે કુલ અંતર કેટલું કાપ્યું છે ટેક્સી શહેરમાં તો કે એક કિલોમીટર કુલ અંતર કાપેલું છે તો કુલ ભાડું કેટલું છે તો કે કુલ ભાડું રૂપિયા વાય છે કુલ ભાડું પણ આપણે આપેલું છે કુલ ભાડું આપણી પાસે કેટલું છે રૂપિયા વાય છે હવે કુલ ભાડું છે આધારે ગણાય તો ફરી એક વખત આપણે રકમ કે પ્રથમ કિલોમીટરનું ભાડું આપણે રૂપિયા આઠ આપી દઈએ એટલે કે એક કિલોમીટર છે પહેલું કિલોમીટર જે એનું ભાડું હું રૂપિયા આઠ આપી દઉં છું પછી શું કીધું છે કે ત્યાર બાદના દરેક કિલોમીટર માટે નું ભાડું રૂપિયા પાંચ પ્રતિ કિલોમીટર છે ત્યારબાદના દરેક કિલોમીટર પહેલા તો આપણે એ નક્કી કરીએ કે આપણે કુલ કેટલા કિલોમીટર કિલોમીટર અંતર કાપ્યું તો કે કુલ આપણે કાપેલું છે એમાંથી કિલોમીટરનું ભાડું આપણે ચૂકવી દીધું છે તો વૈધા કેટલા કિલોમીટર કે જેનું ભાડું આપણે ચૂકવવાનું છે તો કે કુલ કિલોમીટર માંથી પહેલું કિલોમીટર કે જેનું ભાડું આપણે ચૂકવી દીધું છે એને કુલ કિલોમીટરમાંથી બાદ કરવા પડે કારણ કે પહેલા કિલોમીટર નું તો ભાડું આપણે ચૂકવી દીધું હવે આપણે જે શોધવાનું ભાડું છે એ કેનું છે તો કે ત્યાર બાદના કિલોમીટર નું એટલે કે કુલ કિલોમીટર x એમાંથી 1 કિલોમીટર નું ભાડું ચૂકવી દીધું તો વૈધા કેટલા x કિલોમીટર એટલે કે કુલ કિલોમીટરમાંથી 1 ને બાદ કરો એટલા જોઈએ આગળ કે પ્રથમ કિલોમીટરનું ભાડું બાકી જેટલા કિલોમીટર કિલોમીટર છે એટલા અને એને ગુણ્યા ભાડું બરાબર કેટલા કુલ ભાડું થાય પ્રથમ કિલોમીટરનું ભાડું કેટલું છે તો કે આપને ખબર છે આઠ રૂપિયા પછી બાકી વધતા કિલોમીટર એટલે કેટલા આપણે હમણાં જ ચર્ચા કરી એમ પ્રથમ કિલોમીટરનું ભાડું આપને ખબર છે આઠ રૂપિયા તો કે બાકી વધતા કિલોમીટર એટલે કેટલા તો કે બાકી વધતા કિલોમીટર એટલે કે પ્રથમ કિલોમીટરનું ભાડું ચૂકવી દીધું કુલ કિલોમીટર એક્સ હતા એક્સમાંથી પ્રથમ કિલોમીટર બાદ કરી દસ માઇનસ એક તો બાકી કેટલા કિલોમીટર વચ્ચે એ કુલ કિલોમીટરમાંથી એક બાદ કરો એટલા વધે એને ગુણ્યા શું કરવાનું ભાડું ભાડું કેટલું છે પાંચ રૂપિયા હવે જો આગળ તો કે આઠ પ્લસ એક્સ માઇનસ એક ગુણ્યા પાંચ એટલે કે કુલ કિલોમીટર જે હતા એ આપણી પાસે કોણ હતું એક્સ એમાંથી શું બાદ કર્યું એક બાદ કરો એને ગુણ્યા ભાડું તો જોઈએ આગળ આઠ પ્લસ પાંચ એક્સ પાંચ બરાબર વાય અહીંયા જે પાંચ હતા કે એક્સ માઇનસ એક આને ગુણ્યા પાંચ હતા તો આ પાંચ આપણે બે સાથે ગુણા એક્સની સાથે પાંચ ગુણો એટલે કેટલા થાય પાંચ એક્સ અને એકની સાથે પાંચ ગુણો એટલે માઇનસ પાંચ થઈ જાય આવું પાંચ એક્સ માઇનસ પાંચ એટલે અહીંયા આપણે મેળવ્યું આઠ પ્લસ પાંચ એક્સ માઇનસ પાંચ કારણ કે આઠ તો ઉપર હતા જ અને પાંચને બે સાથે ગુણ્યા એક્સ સાથે ગુણો અને એક સાથે એટલે મેળવું શું પાંચ એક્સ માઇનસ પાંચ હવે જોઈએ આ સમીકરણ મેળ્યું હવે આઠ માઇનસ પાંચ કરો તો કેટલા થાય ત્રણ વધે તો આઠ માઇનસ પાંચ જાય તો ત્રણ લેખા અને પાંચ એક્સ તો હતા જ એટલે આપણે એક સમીકરણ મળ્યું ત્રણ પ્લસ પાંચ એક્સ બરાબર વાય એટલે કે વાય બરાબર સમીકરણને પલટાઈ નાખો બંને ભાગને ફેરવો ત્યારે કોઈ નિશાની બદલાઈ નહીં આવું આપણે શીખી ગયા છીએ તો કે y બરાબર 5x 3 વિધા તો આ કેવા સ્વરૂપમાં એવું તો કે આપને બધાયને ખબર પડી ગઈ કે આ y સ્વરૂપમાં છે આ y સ્વરૂપમાં સમીકરણ હોય તો આમાં કરવાનું શું રહ્યું તો કે ફક્ત ને ફક્ત x ની કિંમત બદલો એટલે તમને y ની કિંમત મળતી જાય તો ચલો જોઈએ x ની કિંમત મે ધારી છે -1 એક્સની કિંમત હું ધારી લઉં જ્યાં એક્સ દેખાય ત્યાં એક્સની જગ્યાએ માઇનસ એક મૂકું એક વખત એક વખત ઝીરો મૂકું એક વખત એક મૂકું એક વખત બે મૂકું અને સ્ટેપ બાય સ્ટેપ સાદુરૂપ આપું હું એક સાદુરૂપ તમને અહીંયા ગણી પણ દઉં સપોઝ કે હું લખું આપણી પાસે સમીકરણ આવું છે વાય બરાબર પાંચ એક્સ પ્લસ પ્લસ ત્રણ તો એક્સની જગ્યાએ હું પહેલી કિંમત લખું માઇનસ એક માઇનસ એક લેખા પ્લસ ત્રણ પાંચ એકા પાંચ એટલે માઇનસ પાંચ એવા પ્લસ ત્રણ માઇનસ પ્લસ માઇનસ પાંચમાંથી ત્રણ જાય તો બે મોટા આંકડાની નિશાની એટલે માઇનસ બે તો વાયની કિંમત માઇનસ બે આવી રીતે તમારે બધી કિંમતો શોધવાની છે વારાફરતી પછી ઝીરો મૂકીને ટ્રાય કરો એક મૂકીને ટ્રાય કરો અને બે મૂકીને ટ્રાય કરો આવી રીતે આપણે ચાર કિંમતો શોધવાની છે અને પછી આપણે આલેખ ટ્રાય કરીએ તો આલેખ તમારાથી જાતે પણ થઈ જશે મેં તમને કિંમતો શોધી દીધી કિંમતો કેમ શોધવાની એની ગણતરી પણ તમને આવડે છે એટલે હવે તમે આલેખ જાતે ટ્રાય કરો તો તમારાથી આલેખ પણ જાતે ટ્રાય થશે હવે ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ છે એ કરવાનો નથી હાલ પૂરતો અને હવે જોઈએ પ્રશ્ન નંબર છ તો પ્રશ્ન નંબર છ ની અંદર રકમ એવી છે કે જો અચળ બળ લાગવાથી એક પદાર્થ પર થતું કાર્ય તે પદાર્થ દ્વારા કપાયેલા અંતરના સમ પ્રમાણમાં હોય તો આ બાબતને બે ચલવાળા સમીકરણના સ્વરૂપમાં રજૂ કરો પાંચ એકમ અચળ બળ લઈ આલેખ દોરો અને આ લેખ પરથી પદાર્થ દ્વારા કપાયેલા અંતર બે એકમ અને ઝીરો એકમ હોય ત્યારે થતું કાર્ય શોધો હવે ચર્ચા કરીએ અહીંયાથી અચળ બળ લાગવાથી એક પદાર્થ પર થતું કાર્ય તે પદાર્થ દ્વારા કપાયેલા અંતરના સમપ્રમાણમાં હોય વિજ્ઞાનનો પોર્શન છે વિજ્ઞાનમાં તમે કાર્ય અને પાવર ભણશો એની અંદર તમને ખબર પડી જશે કે કોઈ પણ પદાર્થ ઉપર જો બળ બળ લગાડવામાં આવે તો એ પદાર્થે કાપેલું અંતર એ પદાર્થનું શું કહેવાય કાર્ય કહેવાય એટલે જેટલું બળ લાગે છે એટલા પ્રમાણમાં પદાર્થ અંતર કાપે છે અને અંતર જે કાપે એ પદાર્થે એક સ્થાનથી બીજા સ્થાન જવા માટે શું કર્યું કહેવાય કાર્ય કર્યું એવું કહેવાય હવે આપણે એની ચર્ચા કરીએ આગળ અહીંયા ધારો કે કાર્ય બરાબર એક્સ હું કાર્યને શું ધારી લઉં એક્સ પછી ધારું અંતર બરાબર હવે પાછો પ્રશ્ન અહીંયા કે કાર્ય અને અંતરને શું કામ ધાર્યું કારણ કહું તો કે અહીંયા બળ કેવું છે અચળ એટલે કે આખા દાખલાની અંદર બળ ક્યારેય બદલવાનું નથી બળ છે એ કોઈ પણ અચળ સંખ્યા હશે ધારો કે પાંચ ન્યૂટન બળ લાગતું હોય તો પાંચ ન્યૂટન ત્રણ ન્યૂટન બળ લાગતું હોય તો ત્રણ ન્યૂટન ચાર ન્યૂટન બળ લાગતું હોય તો ચાર ન્યૂટન ન્યૂટન બળનો એકમ છે પરંતુ અહીંયા આપણે એની પાછળની કોઈ કયો એકમ છે એની કોઈ ચર્ચા કરવા નથી અહીંયા ફક્ત આપણે શું વાપરવાનું છે પાંચ એકમ તો અહીંયા જે પાંચ એકમ છે એ અચળ બળ છે કે પાંચ એકમ અચળ બળ લાગે છે તો એ અચળ બળ લાગે છે ત્યારે પદાર્થનું કાર્ય એના સ્થાનાંતરના એટલે કે કપાયેલા અંતરના સમપ્રમાણમાં હોય છે પદાર્થ એક જગ્યાએથી બીજી જગ્યાએ ગયો અને એનું અંતર અને પદાર્થનું કાર્ય એ બે એ બે એકબીજાના કેવા પ્રમાણમાં છે સમપ્રમાણમાં છે હવે અહીંયાથી આગળ વધીએ કે જોઈએ તો આમ આપણે જાણીએ છીએ કે કાર્ય એટલે બળ ગુણ્યા અંતર કાર્ય એટલે બળ બળ અંતર કે અને ગુણનફળ એટલે શું કહેવાય કાર્ય આપણે હમણાં વાત કરીએ કે કોઈ પદાર્થ ઉપર બળ લગાડવું અને બળથી પદાર્થ એક જગ્યા થી બીજા સ્થાન ઉપર જાય છે તો એ જે અંતર કાપે છે એ અંતર અને લાગેલું બળ બે નો ગુણનફળ એટલે પદાર્થે કાર્ય કર્યું એમ કહેવાય એક સ્થાન થી બીજા સ્થાન જવા માટે પદાર્થે થતું પદાર્થ દ્વારા અહીંયા આપણે બરાબર બળ ગુણ્યા અંતર આ એક વસ્તુ યાદ રહી જશે એટલે આખો દાખલો થઈ જશે ચલો આગળ વધીએ આ પરથી જો બળ પાંચ એકમ અચળ લઈએ તો બળ પાંચ એકમ અચળ લઈએ તો કે કાર્ય એને સાથે ગુણાકારમાં કોણ હતું તો કે બળ અંતર અને અંતર આપણે શું ધાર્યું છે વાય તો અહીં શું લખ્યું પાંચ વાય એટલે આપણે સમીકરણ મળી ગયું એક્સ બરાબર પાંચ વાય હવે આપણે એ જે સમીકરણ તમને મળ્યું કે એક્સ બરાબર પાંચ તો એ પરથી તમારે હવે આગળ આપણે જેમ કોષ્ટક બનાવીને એક્સ વાયની કિંમતો શોધીને એના ઉકેલો શોધતા હતા એ પ્રમાણે એના ઉકેલ શોધવાના છે અને દાખલો જાતે પ્રેક્ટિસ કરવાનો છે હવે જોઈએ દાખલા નંબર સાત સાતનો દાખલો પણ કંઈક એ રીતે છે કે ધોરણ નવની બે વિદ્યાર્થીનીઓ યામિની અને ફાતિમા ભૂકંપગ્રસ્ત લોકો માટે પ્રધાનમંત્રી રાહત ફંડમાં સંયુક્ત રીતે રૂપિયા સો ફાળો આપ્યો આ માહિતી આધારિત સમીકરણ લખો અને તેમના ફાળાની રકમને રૂપિયા એક્સ અને રૂપિયા વાય લઈ શકો આ સમીકરણ આધારિત આ લેખ દોરો આપણી પાસે રકમ છે રકમમાં આપણે લખ્યું છે કે યામિની અને ફાતિમા ફાળો જ્યારે આપે છે ત્યારે આપણે ધારવાનું શું છે ધારો કે એકની એક કિંમત ધારો એકનો એક રૂપિયા ફાળો અને એકનો વાય રૂપિયા ફાળો તો હું અહીંયા ધારી લઉં છું કે યામિનીનો ફાળો કેટલો છે એક રૂપિયા છે ફાતિમાનો ફાળો કેટલો છે વાય રૂપિયા છે મને રકમમાં એવું કીધું છે કે બંને સંયુક્ત રીતે કેટલો ફાળો આપે છે સો રૂપિયા એટલે કે જો યામિની ચાલીસ રૂપિયા ફાળો આપતી હોય તો ફાતીમાં કેટલો આપતી હશે સાઈઠ રૂપિયા એટલે કે બેનો સરવાળો કેટલો થવો જોઈએ સો રૂપિયા થવો જોઈએ એટલે બંનેનો સંયુક્ત ફાળો છે તો અહીંયા સંયુક્ત ફાળાની ચર્ચા કરીએ તે પરથી આપણે લખી શકીએ કે એક્સ પ્લસ વાય બરાબર કેટલા થયા સો હવે આ બંનેનો સંયુક્ત ફાળો મળી ગયો એક્સ પ્લસ વાય બરાબર સો આ સંયુક્ત ફાળા ઉપરથી તમે અને પછીના જે આના ઉપરથી આપણે જે એક્સ પ્લસ વાય બરાબર સો મળી ગયા તો આના ઉપરથી આપણે આનું વાય સ્વરૂપ ફેરવી શકીએ વાય સ્વરૂપમાં ફેરવા પછી તમે એવું નથી કે એ વાય સ્વરૂપમાં જ ફેરવું તમે આને એક સ્વરૂપમાં પણ ફેરવી શકો પણ તમારે નક્કી કરવાનું એક સ્વરૂપમાં ફેરવું કે વાય સ્વરૂપમાં એ પરથી આપણે એનો આલેખ ડ્રો કરવાનો છે તો કે બંનેનો સંયુક્ત ફાળો કેટલો છે સો રૂપિયા ફાળો છે તો હવે વાત કરીએ કે એક્સ બરાબર સો માઇનસ વાય આ મેં કેવા સ્વરૂપમાં ફેરવું એક્સ સ્વરૂપમાં ફેરવું હવે આગળ વધીએ તો અહીંયા આપણે જોઈએ આપણે એક્સ સ્વરૂપમાં ફેરવી નાખ્યા પછી એની કિંમતો શોધતા તમને આવડે છે કારણ કે આપણે જો આવી રીતે ઓનલાઈનની અંદર લખ્યું હતું કે એક્સ બરાબર સો માઇનસ વાય એટલે તમે અહીંયા વાયની કિંમત બદલાવતી લખી શકો અલગ અલગ લખી શકો ધારો કે હું વાહની કિંમત સાઠ ધારું તો એક્સ કેટલા મળે મને ચાલીસ મળે આવી રીતે તમે અલગ અલગ કિંમતો લખી શકો હવે આવી રીતે તમે અલગ અલગ કિંમતો વાહની ધારો એટલે તમારી પાસે કોષ્ટક તૈયાર થશે કેવું કોષ્ટક તૈયાર થશે એ આપણે જોઈએ એક એક્સની કિંમત અને એક વાયની કિંમત વાયની કિંમત તમે ચાલીસ ધારો તો એક્સની કિંમત ચાલીસ ધારો તો વાય y વાયની 60 ધારો તો એક્સ ચાલીસ પછી વાયની પચાસ ધારો તો એક્સ પણ પચાસ વાયની ચાલીસ ધારો તો એક્સ કેટલો મળે સાઠ આ થઈ ગયું હવે આનો તમે જ્યારે આલેખ તૈયાર કરો છો ત્યારે તકલીફ એ થશે કે આને આપણે દર્શાવવું કઈ રીતે હું તમને અહીંયા ફક્ત હિન્ટ આપી દઉં છું કે જ્યારે તમે આલેખ ડ્રો કરો છો ત્યારે આ લેખની અંદર અત્યાર સુધી આપણે સંખ્યા રેખામાં શું દર્શાવ્યું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ એવું જ આપણે દર્શાવીએ ને અહીંયા અહીંયા દર્શાવીએ તો એક બે ત્રણ આ એક્સ બાજુ વાય બાજુ વાય ડેસ અને એક્સ ડેસ એટલે આપણે ઉગમ બિંદુમાં જમણી સાઈડ ધન સંખ્યાઓ દર્શાવીએ ડાબી સાઈડ ઋણ સંખ્યાઓ ઉપર વાય એક્સમાં ઉપર ધન સંખ્યાઓ નીચે ઋણ સંખ્યાઓ દર્શાવીએ હું અહીંયા લખું એક પછી લખું બે તો હવે એક બે એવું લખો તો એક બે ત્રણ ચાર તો તો આપણે પચાસ અને સાહીઠ સુધી જવું પડે એટલો આપણો આલેખ હોય નહીં તો શું કરાય તો કે દસ દસના માપ લઈ લ્યો એટલે એકની જગ્યાએ તમે લખો દસ બેની જગ્યાએ લખો વીસ એવી લે કે આ બાજુ લખો માઇનસ દસ માઇનસ વીસ એવી રીતે તમે અલગ અલગ દર્શાવી શકો ફરી એક વખત કહી દઉં છું કે કઈ રીતે દર્શાવું છું એ ફરી એક વખત આપણે જોઈ લઈએ કે હું એક આલેખ દોરું તો પેલું યામાક્ષ પછી આ બીજો યામાક્ષ તો અંદર પહેલું તમે લખો તો દસ પછી વીસ પછી ત્રીસ આવી રીતે ચાલીસ પચાસ એવી રીતે તમે દર્શાવી શકો એવી રીતે જમણી બાજુ માઇનસ દસ માઇનસ વીસ માઇનસ ત્રીસ માઇનસ ચાલીસ માઇનસ પચાસ આવી રીતે દર્શાવો એવી રીતે ઉપર પણ દર્શાવો અને આલેખ દોરવાની કોશિશ કરજો આલેખ થઈ જશે તૈયાર આપણે જોઈએ એ જ આલેખનું સ્વરૂપ અહીંયા તમને આપી દીધું કે કઈ રીતે મેં દર્શાવ્યા છે તો કે દસ આપ્યા છે વીસ ત્રીસ ચાલીસ પચાસ સાઠ માઇનસ દસ આવી રીતે એક આલેખ તમે ડ્રો કરી શકો અને આપણે આન્સર લખ્યો છે એક્સ માઇનસ એક્સ બરાબર સો માઇનસ વાય હતું એનું એક કોષ્ટક બનાવ્યું છે એની અલગ અલગ કિંમતો વાય બરાબર ચાલીસ તો એક્સ બરાબર કેટલા મળે સો માઇનસ ચાલીસ બરાબર સાઠ જો વાય બરાબર પચાસ તો એક્સની કિંમત કેટલી મળે પચાસ વાય બરાબર સાઈઠ તો એક્સની કિંમત ચાલીસ આવી રીતે અલગ અલગ દર્શાવીને આલેખ તમે ડ્રો કરી શકો અને તમારાથી ઇઝીલી આલેખ ડ્રો થઈ જાય એમ છે પણ છતાંય અહીંયા મેં તમને આપી દીધો છે પણ તમે બને ત્યાં સુધી જાતે દોરવાની કોશિશ કરજો શીખી લીધા પછી આ લેખને જાતે એક વખત ટ્રાય કરજો કારણ કે ખાસ અહીંયા જોવા જેવું એ જ છે કે આ જે માપ દર્શાવવાના છે દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ સાઠ એ કઈ રીતે દર્શાવવા એ જ આલેખની અંદર મહત્વનું છે બાકી તો તમને આલેખની કિંમત શોધતા અને બધું અને ઉકેલો શોધતા એનું કોષ્ટક બનાવતા અને એના ઉપરથી આલેખની ઊભી આડી હરોળ દોરતા એ બધું તમને ફાવે છે સ્વાધ્યાય ચાર પોઈન્ટ ચારની ની અંદર આપણે જોઈએ દાખલા નંબર બે પહેલો દાખલો તમારે જાતે કરવાનો છે અને અહીંયા આપણે ચર્ચા કરવાની છે દાખલા નંબર બેની ની પહેલો દાખલો તમને ફાવી પણ જશે અને સરળતાથી થઈ પણ જશે બીજો દાખલો તમે તૈયાર કરી લેશો એટલે પહેલો દાખલો કરવામાં કોઈ અગવડતા નહીં પડે જોઈએ હવે બીજા દાખલાની રકમ વાંચીએ તો રકમમાં આપણે એવું લખ્યું છે કે સમીકરણ ટુ એક્સ પ્લસ નવ બરાબર જીરો એક ચલમાં અને બે ચલમાં આપણે એનું ભૌમિતિક નિરૂપણ કરવાનું છે હવે ટુ એક્સ પ્લસ નવ બરાબર ઝીરો આપને દેખાય એટલે આપણે તરત ખ્યાલ આવે કે આ છે શું તો કે અહીંયા તમને ચર્ચા કરી દઉં કે ટુ એક્સ પ્લસ નવ બરાબર ઝીરો આવું આપણે આપેલું હોય ટુ એક્સ પ્લસ નવ બરાબર ઝીરો તો આની અંદર હું તમને એમ કહું કે કેટલા ચલ છે તો તરત આપને ખબર પડે આની અંદર તો એક જ ચલ છે ને કયો ચલ છે તો કે ચલ એક્સ હવે ચલ એક્સ આની અંદર હોય તો ચલ વાય તો આપ્યો જ નથી આપ્યો તો કંઈ વાંધો નહીં એનો મતલબ કે આ સમીકરણ એક એકચલમાં છે એકચલ સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણ કહી શકાય એકચલ સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણ કહી શકાય પરંતુ દ્વિચલ સુરેખ સમીકરણને એકચલ સુરેખ સમીકરણ કહી શકાય નહીં આ ફરી વખત યાદ અપાઈ દઉં હવે વાત કરીએ આ એક ચલ જ આપ્યો છે વહાઇચલ આપેલો નથી એટલે કે એક ચલ હાજર વાયલ ગેરહાજર અચળપદ તો કે અચળપદ પણ હાજર છે કારણ કે નવે કેવું પદ છે અચળપદ છે તો કે જ્યાં એક્સચલ હાજર હોય વાયચલ હાજર હોય અને અચળપદ હાજર હોય ત્યારે આલેખ કેવો મળે એ આપણે સેશન ત્રણ ની અંદર પેલી સ્લાઇડની અંદર સમજી ગયા કે આ કેવા મળે ત્યારે મેં કીધું હતું કે કઈ રીતે ખબર પડે કે આ કેવા મળે જ્યારે આપણે આ લેખ દોરવાનો ન હોય ને આપણે રકમમાં પૂછાયું હોય અને આપણે એક માર્ક્સના વિકલ્પની અંદર આવું પૂછી શકાય કે આ લેખ કેવો મળે અને એની ચર્ચા આપણે આ રીતે કરી શકીએ કે ચલ વાય જોઈએ એટલે ખ્યાલ આવી જાય કે કયો આ લેખ કેવો મળે છે હવે આ લેખ કેવી રીતે મળે છે આપને કે એક્સ ચલ હાજર છે વાય ચલ ગેરહાજર અચળપદ હાજર છે ત્યારે આ લેખ કેવો મળે એ તમે સેશન ત્રણની પહેલી સ્લાઇડ અત્યારે જોઈ લીધી હશે એટલે તમને ખ્યાલ પણ આવી ગયો હશે પરંતુ આપણે એની પ્રેક્ટિકલ ચર્ચા કરીએ કેવો મળે છે જોઈએ કે આપણી પાસે સમીકરણ જે સમીકરણની અંદર હું નવને ને ક્યાંથી લઈ ગયો નવને ને ડાબી બાજુથી ક્યાં લઈ ગયો હું જમણી બાજુ લઈ આવ્યો એટલે નવ કેવા થયા માઇનસ થયા હવે વાત કરી દઈએ બે ની અહીંયા જે બે હતા એ બેને ઉઠાવીને કઈ બાજુ લઈ ગયો નવના છેદમાં કારણ કે બે કેની સાથે એક્સ સાથે ગુણાકારના સંબંધમાં હતા તો આ બાજુ લઈ આવો તો ક્યાં ગયા ભાગાકારના સંબંધમાં એટલે કે એક્સ બરાબર માઇનસ નવના છેદમાં બે થઈ ગયો હવે નવના માઇનસ નવના છેદમાં બે એટલે નવના છેદમાં બેનો ભાગાકાર કરવાનો છે એટલે નવને બે વડે ભાગવાના એટલે કે નવના અડધા તો એક્સની કિંમત કેટલી મેળવી તો કે એક્સ બરાબર માઇનસ ચાર પોઈન્ટ પાંચ હવે આપણે અહીંયા સમજવાનું છે કે આની અંદર y તો છે જ નહીં તો તો તમે સમીકરણને આવી રીતે વિચારી શકો કે એક્સ બરાબર માઇનસ ચાર પોઈન્ટ પાંચ પ્લસ ઝીરો વાય કારણ કે આની અંદર ચલ છે જ નહીં ચલ નથી એટલે મતલબ કે વાયનો સગુણ કેવો હશે ઝીરો હશે સેશન નંબર એક વાયનો સહગુણક ઝીરો હોય એટલે ચલ હાજર હોય નહીં તો હવે અહીંયા વાયની કિંમત તમે ગમે એટલી બદલાવો પણ ઝીરો સાથે એનો જવાબ શું થઈ જશે ઝીરો એટલે કે એક્સની કિંમત માઇનસ ચાર પોઈન્ટ પાંચ જ રહેશે ફરી એક વખત બોલું છું કે વાયની કિંમત તમે ગમે એટલી બદલાવો વાયની કિંમત તમે ગમે એટલી બદલાવો પરંતુ ઝીરો સાથે ગુણાતા વાયની કિંમત ઝીરો થઈ ગઈ એટલે એક્સની કિંમત હંમેશા કેટલી મળશે માઇનસ ચાર પોઈન્ટ પાંચ ચલો આગળ જોઈએ હવે આની અંદર આપને આલેખોની અંદર બિંદુ નિરૂપણ આવવા માંડ્યું છે કે બિંદુ નિરૂપણ કઈ રીતે મળે છે મેં પહેલાં બિંદુ દોરી દીધા છે અહીંયા કોષ્ટક નહીં કારણ કે હવે તમે મનથી પણ વિચારી શકો કે વાયની કિંમત હું એક લઉં વાયની કિંમત હું ઝીરો લઉં પણ એક્સની કિંમત બદલવાની નથી એટલે કે એક્સ તો કેટલા રહેવાના છે માઇનસ ચાર પોઈન્ટ પાંચ એટલે કે માઇનસ પાંચ અને માઇનસ ચારની એક્ઝેક્ટ વચ્ચે માઇનસ ચાર પોઈન્ટ પાંચ જ રહેવાના છે તો વિચારું છું એક્સની કિંમત એક એક્સની સોરી વાયની કિંમત એક તો ઝીરો સાથે ગુણા તો જવાબ ઝીરો તો એક્સની કિંમત તો બદલી નહીં વાયની કિંમત હવે હું ઝીરો ધારું તો તો ઝીરો જ રહેવાનું એક્સની કિંમત અગેન બદલાણી નહીં હતી એની જ હવે એક્સની કિંમત માઇનસ ચાર પોઈન્ટ પાંચ એની જ રહેશે હું વાયની કિંમત માઇનસ એક લઉં તો વાયની કિંમત તો ઝીરો થઈ ગઈ પાછી એક્સની કિંમત બદલાતી નથી એટલે આપને આલેખ કેવો મળશે તો આપણે ખ્યાલ આવી ગયો અહીંયા કે એક્સની કિંમત તમે લેખી માઇનસ ચાર પોઈન્ટ પાંચ વાયની કિંમત લેખી છે એક્સની કિંમત હરેક વખતે બદલાતી નથી જ્યારે જ્યારે તમે વાયની કિંમત બદલાવી માઇનસ એક ઝીરો એક બે લીધા પણ એક્સની કિંમત બદલાણી નહીં તો આપણે આલેખ કેવો તો કે આલેખ જોઈએ તો આપને ખબર પડી જાય છે કે જ્યારે ચલ હાજર વાય ચલ ગેરહાજર અચળપદ હાજર હોય ત્યારે આલેખ કેવો મળે તો કે આલેખ ને સમાંતર અને એક શખ્સને લંબ મળે લંબ મળવાનો મતલબ કે અહીંયા શું બનાવે છે કાટખૂણો બનાવે છે એટલે કે વાય એક્સને સમાંતર જાય છે બે સીધી લીટી અને એક્ શખ્સને કેવો મળે છે લંબ મળે છે આ રીતે તમે સ્વાધ્યાય ચાર પોઈન્ટ ચારનો પહેલો દાખલો પણ કરી શકો એની અંદર તમે રકમ જોશો એટલે તમને ખ્યાલ આવશે કે એમાં ચલ આપેલો છે એક્સ ચલ આપેલો નથી એટલે આપણે આ લેખ એક્ શખ્સને સમાંતર અને વાયને લાંબ મળશે